આપણી પરખ આપણી સમજ અને આપણી શક્તિની ક્ષમતા આપણને છે અને છે જ એટલા માટે કુદરતે સ્ત્રીને સર્જન કરવાની ક્ષમતા આપી છે કુદરતે પુરુષને ગર્ભાશય ન આપી અને સ્ત્રીને આપીને જ સાબિત કરી દીધું છે કે તારી ક્ષમતા ક્યાંક વધુ છે દર્દ સહન કરવાની પીડા સહન કરવાની પોતાના શરીરથી શરીર છૂટું પાડીને એક અસ્તિત્વના સર્જન કરવાની તારામાં ક્ષમતા છે આનાથી વધુ પ્રમાણપત્ર તમારે કેટલાક જોતા છે તમે લઈને આવ્યા છો યાર એ જુદી વાત છે કે હવે હું એ ભૂલીતી જઈ છું અને બીજી મારે મહત્વની વાત કરવી આઠમી માર્ચ માટે મને એક જે એક નાનો એવો વિરોધ છે એ એટલો જ છે કે એ જ દિવસે મને મહાન ગણવાની એ જ દિવસે બીજું કરવાનું આઠમી તારીખને રાત્રે બાર વાગે નવમી માર્ચે હું એક પાછી હતી ને એવી ને એવી સ્ત્રી થઈ જાઉં અને ત્રણસો પાસઠ દિવસના એકાદ દિવસે આખી મહાસત્તા ભેગી થઈને મને જાણ કરે કે નેહલ યુ નો વોટ યુ આર અરે ચોવીસ કલાકમાં ચોવીસ વાર હું મારી જાતને કહું છું કે યાર તું શું છો તું શું છો તું શું છો એ જુદી વાત છે કે ચોવીસો વાર મને કોઈક વ્યક્તિ એવું આવીને કહી જાય છે કે તું કાંઈ નથી એ ખાલીપામાંથી મારી યાત્રા શરૂ થાય છે એ વચગાળાની યાત્રામાંથી મારી યાત્રા શરૂ થાય છે તકલીફ આપણા બધાની એ છે કે જાણે અજાણે આપણે સ્ત્રીઓ હવે એવું માનતી થઈ ગઈ છે કે પુરુષ નામની પ્રજાતિ જો આ પૃથ્વી પર આપણે ન હોત તો આપણે ક્યાંય ને ક્યાંય આકાશમાં ઉડતા હોત એ બહુ મોટી ગેરસમજણ છે હું આજે પૂરી સભાનતાપૂર્વક કહું છું કે હંમેશા પુરુષનો વાંક ક્યારેય નથી તમારા ઉડવાના કે તમને ઉડવા ન દેવાનો કે તમને આકાશ ન આપવાનો આપણી બધા પાસે તકલીફ એ છે કે પુરુષોની યશો ગાથા છે પણ સ્ત્રીઓની વ્યથા ગાથાઓ છે પુરુષને અફસોસ છે કે અમે આકાશને આંબી ન શક્યા અને સ્ત્રીને અફસોસ છે કે અમે જમીન છોડી ન શક્યા આ બે વચ્ચેનો જે ગાળો છે ત્યાં મિલન છે ત્યાં વિચાર છે ત્યાં અસ્તિત્વ છે અને ત્યાંથી જીવન છે જ્યાં સુધી એકબીજાની સામે આપણે આંગળી ચિંધીને એકબીજાની સામે ડોળા કાઢીને હું ઘણી બધી વાર કહેતી હોઉં છું કે બે પુરુષો ક્યાંક મળે ને તો એકબીજા સામે ડોળા કાઢે અને બે સ્ત્રીઓ એકબીજાને મળે તો ઓળખાણ કાઢે ફર્ક છે બંનેમાં બે અજાણી સ્ત્રીને તમે બાજુમાં મૂકી દો ને તો એ બે થી ચાર કલાક આરામથી વાત કરી શકે અને એમાં એક પણ ટકા રાજકારણીનો મુદ્દો ન હોય કે શેરબજારનો મુદ્દો ન હોય બે ભાઈઓને બાજુમાં બેસાડો ને તો તમે આયોજકોને તો ખબર હોય કે પહેલી લાઈનમાં બેસતા લોકો વિચાર કરવો પડે કે કોને કોની બાજુમાં બેસાડવા કારણ કે કોના શેર કોની પાસે હોય ખબર ન હોય કોની ટીપ્સ કોની આગળ હોય એ ખબર ન હોય એટલે બધું વિચાર કરીને એમને એરેન્જમેન્ટ કરવાનું અહીંયા બેઠેલી કોઈ બેનો એવો વિચાર નહીં કર્યો કઈ બેનને કોની બાજુમાં બેસાડવા હવે તકલીફ ત્યાંથી શરૂ થાય છે પુરુષો થોડા નોર્મલ થતા ગયા વહેતા ગયા જીવનને સમજતા ગયા ખુલતા ગયા અને સ્ત્રીઓ ટટ્ટાર થતી ગઈ અક્કડ થતી ગઈ હું ફલાણાભાઈની વાઈફ છું મારો હસબન્ડ આ છે હું અહીંયા આ આ છું હું આમ આમ છું મારા પપ્પા આ છે મારી ઓળખ આ છે પણ એને ક્યારેય એ વિચાર ન આવ્યો કે ઓળખ બેટા તારી હોવી જોઈતી હતી હમણાં બે વખત બે મહિનાની અંદર બે ક્લિપ તમે જોઈ એક હિનાની ક્લિપ સાંભળી આમાં કોઈ વ્યક્તિ હિનાને ન ઓળખતા એવું ન બને કોઈનું નામ હિના હોય તો મને માફ કરજો પહેલી વાત કહી દઉં કે એની રજૂઆત ખોટી હતી એની માંગણી ખોટી હતી બરાબર પણ હું એક સાદો સવાલ કરું પાંચ હજાર વર્ષ માનવ સભ્યતાના થયા પાંચ હજાર વર્ષ પછી માણસને હજી એ સમજતા વાર લાગી કે સ્ત્રીને શરીર સિવાય પણ મન અને આત્મા છે એકાદ સ્ત્રીએ ખુલીને થોડું ખુલીને પોતાની એક ડિમાન્ડ રાખી હંગામા હો ગયા યાર એ છોકરીની ભૂલ એ હતી કે સીધું કીધું કે મને આ મોબાઈલ જોઈએ છે બાકી કોઈક મસ્ત મજાની હોત અત્યારે લઈ લે ને પછી તો આપણે આઈફોન જ લેવડાવોશ ને એવું એ કહી શકી હોત નો ડાઉટ હું હજી કહું છું કે એની ભૂલ હતી કે માંગણી સાથે એણે સંબંધની પણ બીજી ભૂલ એ ધવલની એ હતી કે એણે એ છોકરીને વાત કરી નહીં એણે એને પૂછ્યું નહીં કે હું તને આજે નહીં આવતીકાલે મોબાઈલ લઈ દીધી એને કોમ્યુનિકેશન જ ન કર્યું પણ ધવલને ન કાંઈ કહેવાય કે વાહક હિનાનો કહેવાય હિનાએ માંગણી કરી હતી અને અર્થ હો કે સવાલ કરતી હો ચાલે જ નહીં તને માગવાનો અધિકાર નથી તું તો દેવી છો તારે દેવાનું હોય યાર અને સોરી ટુ સે સૌથી વધુ મેસેજ ફોરવર્ડ કરવા વાળી બેનો હતી ભાઈઓએ તો કદાચ ખોલાય નહોતા એ મેસેજ અને પછી હું એમ કઉ છું કે આ લોકો મારા વિરોધી છે આસ્ક યોર સેલ્ફ માય ડિયર ગર્લ્સ એન્ડ બ્યુટિફુલ લેડીઝ બીજો કેસ હમણાં જ આપણે એક છોકરીએ સરસ વિડીયો કરી અને સાબરમતીમાં ઝંપલાવી દીધું પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું આમ ફેસ બે ઉપર તો જુવાળ આપણને એમ થયું કે સાબરમતી અહીંયા આવીને આ બધા હમણાં ડૂબી મરવાના છે અનેક લોકો એમ કીધું હાય હાય આવું કરાય અરર અરર બિચારીને પાછો આવી જવું તો આવવા દેવાય આત્મા પર હાથ રાખીને જો તમારી આજુબાજુ આવી કેટલી આયશાઓ તમને કીધું હશે ત્યારે તમે આ જ સલાહ આપી હતી કે બેટા ઘરે રહી લેજે સહન કરી લેજે સાહેબ સમાધાન અને સહન વચ્ચે એક માર્ગ છે જે સમજ છે જ્યાં સુધી સ્ત્રી એવું માનીને બેઠી રહેશે કે મને એક્સ વાય ઝેડ વ્યક્તિ આવીને ઊભી કરે તો હું થાવ તો બેટા તું આ જન્મે થઈ રહી સ્વતંત્ર કા એને પતિના ઘરે જવું છે ને કા એને પિતાના ઘરે એને ક્યારે વિચાર જ નથી આપતો કે હું ક્યાં છું આ બંનેની વચ્ચે આજે પણ આટલી સક્ષમ હોવા પછી પણ હું જ્યારે ક્યારેય સરનામું લખવાનું તમને ખબર છે અહીંયા તો બધા ઘણા બધા રાજકારણીઓ છે એટલે એ લોકો આપણે કેટલા બધા ફોર્મ ભરાવો તમે અમને જયારે દર મહિને અમારું બ્લડ ગ્રુપ બદલાતો હોય એમાં એવું લખાણ હોય કે નામ પછી ઉંમર ને સરનામું એમાં એક કોલમ એવી હોય કે જે મેં એવું લખ્યું હોય કાયમી સરનામું ત્યારે મને હંમેશા એવો સવાલ થાય છે છે કોઈ કાયમી સરનામું છે કોઈ એવી નંબર પ્લેટ નેમ પ્લેટ કે જે હું હોઉં જ્યાં હું હોઉં નેહલગઢવી પૂછ નાખું તો ત્રણ પૂછે આગળ પાછળ શું લખવાનું કોઈ પુરુષને તમે પૂછો છો અને હજી હું કહું છું આ સવાલ પુરુષો નથી કરતા સ્ત્રીઓ કરે છે મારે ક્યાંય એવી દલીલ નથી મારી બહેનો કે સ્ત્રીઓ સ્ત્રીઓની દુશ્મન છે સ્ત્રીઓ સ્ત્રીઓ આમ કરે છે ના પણ એ તો વાત એટલી જ સાચી છે કે ક્યાંક સ્ત્રી જ સ્ત્રીના અસ્તિત્વનો નકાર કરે છે એને એના સ્વીકારમાં એને તકલીફ પડે છે ફોર એક્ઝામ્પલ આજે આઠમી માર્ચનો કાર્યક્રમ કરવાનો આ દિવસ આ જગ્યા નક્કી થઈ ગયું હશે એમ વોટ્સઅપમાં બે મહિના પહેલા નક્કી કે ભાઈ ચાલો આ દિવસે સાંજે શુક્રવારે આપણે બધાએ ભેગું થવાનું છે પુરુષ જો આ વિચાર કરે તો એમ કે કાર્યક્રમ કઈ રીતે કરશું કોને બોલાવશું કઈ પ્રકારનું બેનર હશે ક્યાં જશું સ્ત્રીઓ અમને પહેલો વિચાર આવશે શું પહેરશું પછી બીજું આપણે સ્ટેપ શરૂ કરશું બેનર કેવું હશે કોને બોલાવશું સ્પોન્સર વાંધો નથી હું આજે પણ માનું છું કે સ્ત્રીના સૌંદર્યના આધારે જ આ પૃથ્વી ટકેલી છે સૂરજને રોજ આવવું એટલા માટે જ ગમે છે કે દરેક દરરોજ સવારે નવી અને સ્ત્રી જોવા મળે છે મને ગર્વ છે મારા સુંદરતા ઉપર કોઈ સવાલ વગરની વાત છે અને સાહેબ આ પૃથ્વી પરની સુંદરતાનો અને જીવનનો આધાર જ સ્ત્રીની સુંદરતા છે બાકી પુરુષોનો જે તો બહુ કુરુપ છે જે ગાળો છે છે તિરસ્કાર ક્રોધ છે ગુસ્સો છે સમજશે તમે એક સેકન્ડ માટે માની લો કે આખા હોલમાં પુરુષો 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 જ બેઠા હોય અને નાની એવી બાર વર્ષની દીકરી આવે ને તો સ્ત્રીઓ પોતાના પુરુષો પોતાનો બોલવાનો લહેજો બદલાવી એકબીજાને એમ કે બેન દીકરી બેઠી છે સાહેબ સાતસો માણસોના હોલમાં એક દીકરીની ચેતના જો એ આખા પુરુષોના કેમિકલ ચેન્જ કરી નાખતી હોય તો તો યાર મારા માટે એટલી ક્ષમતા છે એટલે સુંદર હોવાનો તમને અધિકાર છે સુંદર દેખાવાનો તમને અધિકાર છે રોજ રૂપાળા લાગવાનો અધિકાર છે કારણ કે તમારા સુંદરતા થકી પૃથ્વી રોજ પ્રકૃતિને સ્ત્રી એટલા માટે જ કહેવામાં આવે છે કે પ્રકૃતિ પણ વર્ષમાં ચાર ઋતુ બદલાવે છે રોજ નવા રંગો લાવે છે પુરુષોના એ તો ભલું થાય કે પુરુષોના જીવનમાં કલરફુલ કપડા બાકી વ્હાઈટ બ્લેક અને બ્લુ આ ત્રણ સિવાય શર્ટ જ નહોતા પહેરતા પહેલી સામે સુધીની એક નક્કી કરીએ કે બધી સ્ત્રીઓ ઊભી રહી જાય સાહેબ એક કલર તમને સરખો ન મળે ઓરેન્જમાં અમે વીસ તો શેડ રાખીએ ગ્રીનના બત્રીસ શેડ અમારી પાસે છે અને દોસ્ત આ શેડ માત્ર કલરના નહીં અમારી માં પણ એટલા કલર છે અને સાઠ વર્ષ ચાલે છે પુરુષ હંમેશા જોવાને એટલા માટે લાગે છે કારણ કે સ્ત્રી વૃદ્ધ થવાનું પસંદ કરે છે એક વ્યક્તિ સાથે હવે વાત મેં કીધું એમ કે પહેલો વિચાર આવે કે શું પહેરશું નક્કી થઈ ગયું હવે હું રોજ ગામમાં આજે પહેરવાના કપડાં લેવા માટે રોજ ગામમાં જઈશ એક દિવસ આ જઈશ બીજે દિવસે એને બદલાવા જઈશ ત્રીજે દિવસે એનું મેચિંગ લેવા જઈશ ચોથે દિવસે મને ખબર પડશે કે ઓકે ઉર્વશીબેને પણ રેડ પસંદ કર્યું જવા દેવો હવે રેડ નહીં ચાલે લીકેજ થાય ને માહિતી તમારે જેમ શેર બજારની લીકેજ થાય કે ઓલામાં રોકવા ઓલામાં ન રોકે મારે કલર થાય સાડીઓના એટલે ચોથા દિવસે હું ફરી વાર ઝુંબેશમાં નીકળી રેડ કલર સિવાય નું કઈક બતાવો અને દરેક વખતે હું દુકાન વાળાને જઈને એમ કહીશ કે આ તો મને સમથિંગ ડિફરન્ટ જોઈએ સમથિંગ ડિફરન્ટ પછી એમ કહીશ કે ઓલા પણ નહોતું ઓલા સિરિયલમાં આવે છે એ તો માય ડિયર એને સમથિંગ ડિફરન્ટ ન કહેવાય એને ઓલા જેવું જ કહેવાય હવે હું બે મહિના સુધી રોજ ગામમાં જાઉં મારો સમય બચાવી બચાવીને મારો સમય કાપી કાપીને હું જાઉં એ કપડાં પહેરી અને હું અહીંયાથી એન્ટ્રી લઉં મારા મનમાં લગભગ એવું છે કે લોકોની આંખમાં મને ઓછામાં ઓછી અડતાલીસ જેટલી લાઈક તો મળવી જે કોક તેમ કહેવું છે નેહલબેન એમ ઓ આટલું મેં વિચારેલું છે પછી ચાર વ્યક્તિઓની આંખમાં મેં ઈર્ષા વિચારી હળગી જ આવી માટે મારે એવો કલ્પના હતી કે મારે આ પાંચ સ્ત્રીઓથી વધુ સુંદર લાગવું છે આ મારી બે મહિનાની ડિઝાઇન હતી એક કાર્યક્રમ માટેની બરાબર હવે એ પાંચમાંથી ચાર સ્ત્રીઓમાં તો આપણે પાસ થઈ ગયા પણ એક સ્ત્રી યાર મારા કરતા વધુ સરસ લાગે છે પછી મને માથું દુખશે ચાલુ કાર્યક્રમે મને થોડા ચક્કર આવશે હું થોડી ઇરિટેટ થઈ જઈશ મને થોડી તકલીફ થશે મને થોડીક થશે કે બહુ બોરિંગ ચાલો હવે જલ્દી કરો બહુ મોડું થાય છે કાર્યક્રમમાં કોઈક ફોટા પાડતું હશે તો એમ કહીશ કે મને બહુ ફોટાનો શોખ નથી હસવાની બહુ મજા આવે એવી આખી આ ઘટના છે પણ મારે મારી જાતને પૂછવું જોઈએ કે જે કાર્યક્રમ માટે મેં મારા જીવનના સાઠ દિવસ આપ્યા હતા સાઠ કલાક વિચારોમાં આપ્યા હતા એ કોઈ એક્સ વાય ઝેડ એની ટોમ ડીક હેન હેરી ની આંખો નક્કી કરશે કે હું કેવી લાગીશ એના બદલે અરીસામાં જો તમારી જાતને પ્રેમથી ગયો કે દોસ્ત મસ્ત લાગે છે ઉપરવાળા તને અદ્ભુત બનાવી છે એ કોન્ફિડન્સથી બહાર નીકળો અને જગતની તમામ સ્ત્રીઓ તમારા કરતાં સુંદર હોય તોય વાંધો નથી કારણ કે એ હું નથી હું ઘણી બધી વાર કહું છું કે તમે એટલો કોન્ફિડન્સ તો તમારે તમારી જાત પાસે કેળવી જ લેવો જોઈએ કે તમે સુંદર છો તમે સારા છો તમે સંસ્કારી છો એવા સર્ટિફિકેટ લેવા માટે તમારે તમારા ઘરની બહાર ન જાવું પડે આપણે બધાને પ્રમાણપત્ર લેવાની ટેવ પડી ગઈ છે અને સ્ત્રીઓને વિશેષ કારણ કે સ્ત્રીના ઉછેરમાં એ અભિપ્રાય નાખી દેવામાં આવ્યો છે નાનપણથી એના મમ્મી એને એવું કહે કે તું આમ નહીં કર તો તને ઓલી વ્યક્તિ આમ કહેશે ઓલી વ્યક્તિ તને આ તું જો આ રીતે નહીં નમે તો ફલાણી વ્યક્તિ તને એમ કહેશે કે આ તો કેવી લાગે છે કેવી લાગે છે ને એ સ્ત્રીને રસે નસમાં ભરાઈ ગયું છે એને એપ્રુવલ સતત કોઈ પાસેથી જોવે છે એને એક વ્યક્તિ પાસેથી એપ્રુવલ એક પોતાનો પતિ પાસેથી સતત એપ્રુવલ જોવે છે પણ એ એક વ્યક્તિને એપ્રુવલને જ માન્યતા આપો બીજા બધાને નહીં અને પહેલું તો હું જ આજે કહું છું કે મારી જાતને ધારો કે એ વ્યક્તિને બ્લુ કલર નથી ગમતો તો એની સાથે કદાચ ન પહેરીએ અને ત્રણ વખત એને એમ કહીએ કે આજે મને ગમે છે એટલે તું બ્લુ કલર સાથે પહેર કારણ કે તારા વધેલા પેટને પણ હું સહન કરી રહી છું એટલે જ્યારે નીકળો ત્યારે એક એવી શ્રદ્ધા સાથે નીકળો કે તમારાથી કોઈ વધુ સુંદર લાગતું હશે તમારાથી કોઈ ઓછું સુંદર લાગતું હશે પણ તમારા જેવું કોઈ સુંદર નથી લાગતું કોઈ તમારા કરતા હું ઘણી બધી વાર બહુ કોન્ફિડન્ટથી કહું કે કોઈ વ્યક્તિ મારા કરતા વધુ સારી દાળ બનાવતું હશે એની વાહ વાહ આપણે કરીએ કોઈ વ્યક્તિ મારા કરતા ખરાબ દાળ બનાવતો હશે પણ દોસ્ત આપણા જેવી દાળ તો ન જ બને લખી લો એવી જ રીતે જ્યાં પણ જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ તે એ સમજ સાથે જાઓ કે મારા જેવું કોઈ નથી લાગતું પણ એનો અર્થ એ નથી કે જો કોઈ વ્યક્તિ મને મળે છે તો એને ડિગ્રેડ કરો આપણી તકલીફ ત્યાંથી થાય છે કે આપણે ક્યાંક ને ક્યાંક જાણે અજાણે દરેક સ્ત્રીને દરેક વ્યક્તિને જ્યાં સુધી આપણે નીચા નથી પાડી દેતા જ્યાં સુધી એની હિલને થોડી નીચી નથી કરી શકતા ત્યાં સુધી શાંતિ વળતી નથી હૈયામાં આપણે ઈચ્છીએ છીએ કે ધારો કે એક આજે કોઈક એવી ઘટના બને છે એક સ્ત્રી કોઈ ભૂલ કરે છે અને એ ભૂલની કોઈને ખબર નથી પડતી મને એકને જ પડે છે પછી આ કાર્યક્રમ પૂર થશે પછી મારો રાષ્ટ્રધર્મ એક જ હશે તમને બધાને ખબર પડી જાય કે ભૂલ રાધર સ્ત્રીનું તો ગુણ છે છુપાવી રાખો અડધી રાતમાં આપેલા એક વીર્યના ટીપાને નવ મહિના ગર્ભગૃહમાં રાખવાની ક્ષમતા મારામાં છે તો એક વાત કેમ મારા ગર્ભમાં રહેતી નથી યાર વિકાર થઈને કેમ બહાર આવે છે એ વિચાર દરેક સ્ત્રીએ કરવાની જરૂર છે પોતાની જાતને પ્રશ્ન કરવાની જરૂર છે અહીંયા બેઠેલી કોઈ સ્ત્રી એવી ફરિયાદ ક્યારેય નહીં કરી શકે કે મને એક્સ વાય ઝેડ વ્યક્તિએ આગળ વધવા ન દીધી મને અહીંયા પહોંચવા ન દીધી તમે વિચાર તો કરો એક આખું આયોજન માત્ર ને માત્ર એક રૂપિયામાં એક દીકરી ભણે એની માટે થાય છે અને તમને ભણવા માટે આટલો અવકાશ આકાશ મોકળાશ અને વ્યવસ્થા બધું જ આપી દેવામાં આવે અને તેમ છતાં પણ જો તમે તમારું આકાશ નથી આંબી શકતા તો વાંક નથી વ્યવસ્થાનો નથી કુટુંબનો નથી પુરુષનો વાંક માત્ર ને માત્ર તમારો પોતાનો છે પણ આપણને એ જવાબદારી લેવાની આવદત જ નથી સતત આપણને એવી 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 એક આપણા મગજમાં તકલીફ થઈ ગઈ છે કે આપણે કોઈના લીધે ખરાબ થવાની આપણે કોઈ ઉપર ઢોળી દેવાની ક્યાંક ને ક્યાંક આપણને તકલીફ થતી ગઈ છે પૂછતા જાઓ સવાલ અન્યને પણ પોતાને પણ હું ઘણી બધી વાર કહું છું કે સ્ત્રીના મૌનમાં સવાલ છે જેમ પુરુષના ગુસ્સામાં જવાબ છે પુરુષને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે એને ચૂપ રહેવું છે અને સ્ત્રીને જ્યારે જ્યારે ગુસ્સો આવે છે બે વચ્ચે ઝઘડા થાય ત્યારે એમ થાય કે આપણે બોલીને એને સમાધાન કરીને એ વસ્તુનો નિકાલ લાવીએ એનો ઉકેલ લાવીએ અહીંથી બે વચ્ચેની એક જુદી જ તકલીફ અને જુદી જ માન મૂંઝવણ તૈયાર થાય છે સ્ત્રીની રચના જ ઉપરવાળાએ કાંઈક એવી અને જુદી કરી છે આ હું ઘણી બધી વાર કહું કે આ સભ્યતાને ચક્રવૃદ્ધિ વ્યાજનો સંકલ્પના જ એક સ્ત્રીને જોઈને આવી હશે તમે જુઓ કે તમે પૃથ્વીને કણ આપો એ તમને મણમાં અનાજ આપી દે ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે સ્ત્રીને તમે ઘર મકાન આપો એ તમને ઘર કરીને આપી દે સ્ત્રીને તમે ક્ષણ આપો એ તમને સંતાન કરીને આપે એનો અર્થ એ છે કે સ્ત્રી નામની ચેતનાની અંદર કશુંક એવું છે કે તમે જે આપશો એ બમણું કરીને તમને પાછું આપશે જે આપો એ તમે પ્રેમ આપશો તો બે ગણો પ્રેમ તમને મળશે તમે સન્માન આપશો તો સન્માન પણ બે ગણો આપશે તમે ગુસ્સો કરશો કારણ કે એ તો હવે ફેક્ટરી ડિફોલ્ટ છે તમને જે જોતું હોય એ દોસ્ત આપજો અહીંથી એ જ નીકળશે ડબલ યસ રિંકલ બેન દેર યુ આર ડબલ આવશે એટલે નક્કી કરેલીઓ કે શું જોવે છે સ્ત્રી પાસે બધા જ એવું કે સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે પણ હું ઘણી બધી વાર કહું કે સ્ત્રીઓ અડધો આકાશ રોકતી હશે પણ એ જુદી વસ્તુ છે કે સ્ત્રીના ભાગે પોતાને ગમતી એક સાંજ પણ આવતી નથી સાહેબ મહિલા દિનનો કાર્યક્રમ કે બપોરવા રાખવો પડે પુરુષોના કોઈ કાર્યક્રમ તમે બપોર જોયા જ હોવાના ટાણે કારણ કે છ વાગ્યા પછી રસોડું હોય સાંજે આવતો અહીંયા બેઠેલી લગભગ બેઠેલી સ્ત્રી કાં તો નક્કી કરીને આવી હશે કા પાવભાજીનું શાક બાફીને આવી હશે અને થેપલા કરીને આવી હશે જઈને ખાલી ભાજી જ કરવાની રે અને પતિને પટાવી લીધો છે ઝોમેટો આ ત્રણ માંથી એક વ્યવસ્થા એને કરી રાખી હશે એટલે સ્ત્રી જ્યારે જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે ઘરની વ્યવસ્થા કરીને નીકળે છે અને બીજી મારે એક વાત એ કરવાની કે જે સ્ત્રીઓ ઘરની બહાર જઈને કામ કરે છે જે સમાજમાં પોતાનું નામ કરે છે એ સ્ત્રીઓ પોતે બહુ મહાન છે પોતે બહુ કાંઈક કઈક છે પોતાના થકી સમાજ ક્યાંક ક્યાંક છે અને જે ઘરે રહે છે એ સ્ત્રી કાંઈ નથી કરતી એ પીડા તમે જે એ સ્ત્રીને આપો છો ને સાહેબ તમારા જેવું ગુનેગાર કોઈ નથી દરેક કામ કરતી સ્ત્રી ઘરે રેતી ને સ્ત્રીને એમ પૂછે કે તમે તમને કેમ ગમે ઘરે ત્યારે એ સ્ત્રી ક્યાંક થોડા અણગમા સાથે તમારા છોકરાઓની જવાબદારી તમારા ભાઈ આ બધું હોય એટલે ન નીકળી શકાય એના બદલે એ સ્ત્રીને પણ ખભે હાથ રાખીને એવું એને એવી શ્રદ્ધા આપો એને એવી સમજ આપો એવી એને બાંહે ધરી આપો કે દોસ્ત તું અદ્ભુત જ કામ કરે છે આપણે ત્યાં તકલીફ એ થઈ છે કે કાં તમે ઝાંસીની રાણી હોવા જોઈએ કાં તમે બધેરે ટેરેસા હોવા જોઈએ કાં તમે ઇન્દિરા નોઈ હોવા જોઈએ કાં તમે ઇન્દિરા ગાંધી હોવા જોઈએ પણ તમે સ્ત્રી નો હોવા જોઈએ સાહેબ વુમન એમ્પાવરમેન્ટમાં કરેલી મોટા મોટી ભૂલ એ છે કે તમે ઘરની બાર હો વૈજ્ઞાનિક હો ડોક્ટર હો એન્જિનિયર હોય પીએ સાહેબ સાહેબ બને એ વુમન્સ ડે સૌથી વધુ ગમશે કે જે દિવસે આવી સન્માનિત સ્ત્રીઓની સાથે કોઈ ગૃહિણીને પણ સન્માનિત કરવામાં આવશે કે દોસ્ત અદ્ભુત રીતે તે 40 વર્ષ ઘર ચલાવ્યું છે અદ્ભુત રીતે ક્યાંક ને ક્યાંક આવા બધા દિવસો પાછી આપણે અહીં ગૃહિણી વાળી સ્ત્રીઓને એક અભાવ આપીને છે કર્યું એની બદલે સ્ત્રીની આંખમાં સન્માન આપો કે દોસ્ત તું ઘરે રહીને એટલે તારો પતિ ક્યાં નો ક્યાંય પહોંચ્યો ઘણા બધી વાર કેટલા પુરુષો એવો અહીંયા બેઠેલા લગભગ પુરુષો અને અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ એક વાક્ય પોતાના જીવનમાં એવું સાંભળ્યું હશે કે આ બાએ મારું જીવન બગાડી નાખ્યું આ સ્ત્રીએ મારું જીવન બગાડી નાખ્યું સાહેબ દોઢ કિલો એરડીઓમાં પચીસ કિલો ચોખા અમે અઢી બગડવા દેતા યાર તમારા ચોખા ન બગડવા દઈએ તમારું જીવન બગડવા દઈએ વર્ષ સુધી જૂના ચોખાના અમે વધુ સુંદર રીતે કરીને ખવડાવીએ દૂધ ઉભરાતા પહેલા અમે તમારા ઘરનું દૂધ બનાવી લે રકેબી ફૂટે તો તમારો જીવ કણસાય કે કાચની રકેબીમાંથી પ્લેટ ફૂટી ત્યારે પુરુષ હસે તારે ક્યાં કમાવા જાવ પણ તમે કમાઈને આવો છો અને પથારીમાં જે કણસતા તમારા દુખાવા છે ને એ દુખાવાના હિસાબે તૂટવાનો બોજ મને લાગે છે જેને તમે કકડાટ કયો છો ને એને અમે કરકસર કહીએ છીએ એ સમજ એટલે અહીં બેઠેલી બહાર જતી તમામ સ્ત્રીઓ અહીંયાથી મને મેં જોયું કે દીકરીઓ બહુ ભણવાની છે બહુ આગળ વધવાની છે એ દરેક દીકરીને મારી નમ્ર વિનંતી છે કે તમે સારા કોટમાં હો સરસ યુનિફોર્મમાં હો સરસ રીતે બહાર જતા હો તો તમારી ગુજરાતી સાડી પહેરેલી મમ્મી ઇંગ્લિશ ન બોલી શકે તોય એનો હાથ પકડીને સહેજ ચાલવાની હિંમત રાખો તો તમે ભણેલા તો તમે ગણેલા હમણાં જ હું મજબૂતીના બાળકો સાથે કામ કરું છું મારે ત્યાં આવતી સ્ત્રીઓ સાવ જ જુદા વર્ગની સ્ત્રીઓ છે મને ઘણા બધા પુરુષો હવે કે હવે ક્યાં ને હલબેન વુમન એમ્પાવરમેન્ટની વાત કરવાની જેવી છે સ્ત્રીઓ બધે જ સ્વતંત્ર છે કયું ક્ષેત્ર એવું નથી હું કહું છું સાચી વાત છે પણ આજે પણ આજે પણ કેટલાય પૃથ્વી પરના કેટલાય એવા ખૂણાઓ છે કે જે સ્ત્રીએ માર ખાઈને અલગ અલગ ઘરના કામ કરીને પોતાના પતિને દારૂના પૈસા આપવા પડે છે અને સવારે ઉઠીને તોય એની માટે ચા બનાવી પડે છે મારી માટે એ તમામ સ્ત્રીઓ એમ્પાવરમેન્ટ છે સન્માનિત છે સશક્તિકરણનો નમૂનો છે કે જે દસ ઘરના કામ કરીને પોતાના પેરેલિટિક પતિને પોતાની જરાય કમ નથી પણ આપણે ત્યાં સન્માન જુદી જ વસ્તુઓનું થાય છે જે ઉપર છે વાહ છે વાહ માટે છે પણ જેની આહ નીકળી ગઈ છે એનો ઉલ્લેખ પણ નથી સભ્યતાનો મોટો મોટો રોગ દોસ્તા છે એવી કેટલી સ્ત્રીઓને હું ઓળખું છું કે જે જે પોતાના પતિને ના પાડે ને કોઈ વસ્તુની સારા માટે ના પાડે તો એ સ્ત્રીને એટલી હદે માર ખાવો પડે છે કે એ ઊભી થતી વખતે એના મંદબુદ્ધિ દીકરાએ એને હાથ આપવો પડે સાહેબ મંદબુદ્ધિ દીકરાને ખબર પડી જતી હોય કે માને પીડા થાય છે સમજું બાપને નથી પડતી ત્યાં અમારી સ્ત્રી છે કે જેને શું બોલવું શું ખાવું ક્યાં જવું ક્યાં ન જવું એનો પણ અધિકાર નથી અને આપણે બધા સરસ રીતે સરસ મજાના કપડાં પહેરી બે કામવાળાઓ રાખી મજાથી આપણે એવું કહીએ છીએ કે જરાય સ્વતંત્રતા જેવું આ પૃથ્વી પર નથી ટ્રસ્ટ મી ટ્રસ્ટ મી એવી સ્ત્રીઓ તમારી જાણમાં નથી કે તમને ખબર જ નથી કે જીવન દુઃખ ક્યાં છે પીડા ક્યાં છે સાહેબ અમારે ત્યાં બાળક જ્યારે મંદબુદ્ધિનું આવે ને ત્યારે દરેક લોકો એ સ્ત્રીને એવું કહી દે કે તારા બાળક બાળક જ્યારે એનો દીકરો હોશિયાર થાય ત્યારે કોઈ કોઈ સભ્યતા એવું નથી કહેતું કે આ સ્ત્રીના હિસાબે તરત એમ કે અમારો રાકેશ પહેલેથી ભણવામાં હોશિયાર હતો એનો દીકરો થાય જ ને કોઈ દીકરી ભૂલ કરે છે તો તરત એમ કહેવામાં આવે છે માય સંસ્કાર ના આપ્યા પણ જ્યારે મહાન થાય છે તો ની દીકરી છે સાહેબ કેવું પડે એમાં અહીં બે વ્યક્તિઓની સમજ જરૂરી છે અહીં બે વ્યક્તિઓની સીમા ક્યાંક તમારે આંખવાની જરૂર છે તકલીફ આપણા બધાની અહીંથી શરૂ થાય છે એટલે તમે જ્યારે પણ જ્યાં હોય ત્યારે અને મારી માટે વુમન એમ્પાવરમેન્ટ એટલે એક જ વસ્તુ કે અહીં બેઠેલી કોઈ પણ સ્ત્રી કોઈ પણ એટલે કોઈ પણ સ્ત્રી એટલી સ્વતંત્ર છે જ કે પોતાની આજુબાજુની એક સ્ત્રીને એક સ્ત્રીને સુખી કરવાનો એક સ્ત્રીને સન્માન કરવાનો એને પાસે અવકાશ આકાશ અને મોકળાશ છે 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 અને આ સ્વૈચ્છિક જવાબદારી જે દિવસે તમે અને હું લેશું તે દિવસે વુમન એમ્પાવરમેન્ટના આપણે વુમન્સ ડે સેલિબ્રેટ કરશું તમારી સાસુ તમારી દેરાણી તમારી જેઠાણી તમારી નણંદ આમાંની પાંચ સ્ત્રીઓ હલો હું સેવા ન કરી શકું હું બહાર ન જઈ શકું પણ આમાંની આ પાંચ સ્ત્રીઓ તો મારી આજુબાજુ છે જ ને હું તો આપણે એવું માનીએ છીએ કે હું એની સાથે અન્યાય ને બાકી બધા સાથે હું ન્યાય સોરી દોસ્ત તને વુમન એમ્પાવરમેન્ટ સમજાણું જ નથી તમારી દેરાણી નોકરી કરતી હોય અને તમે જેઠાણી હો તો એનું ટિફિન બંધ કરવામાં જે દિવસે તમે મદદ કરશો ને ત્યારે તમને સ્ત્રી સ્વતંત્રતા સમજાણી હશે મારી ભાભી જ્યારે નવી નવી પરણીને આવી એટલે લગ્નના બીજા દિવસે હું ને મારી મમ્મી ગોસિપ કરતા હતા કે ભાઈ લગ્નની વ્યવસ્થામાં ક્યાં તકલીફ હતી ને શું હતું ને આમ હતું ઓલા મામીએ કેવું કર્યું ને એવી બે વાત કરતા હતા મારી ભાભી શીતલ નીચેથી ઉતરી એટલે જેવી પગથે ઉતરી ને એટલે મારા મમ્મીએ મને કોણી મારીને કીધું શીતલ આવી શીતલ આવી આવું બોલતી બધા જ કર્યું હશે આવું કંઈક બરાબર એટલે શીતલની હાજરીમાં જ મેં મારી મમ્મીને ઊંચા અવાજે કહી દીધું કે આજ પછી આ ઘરમાં તારે મને એક પણ વાત એવી નહીં કરવાની કે જે તું શીતલની હાજરીમાં મને ન કરી શકે આપણા પેરામીટર્સ જુદા થઈ જાય છે દોસ્ત ક્યાંક એટલે હું કહું છું કે આ લોકોનો એટલો બધો વાંક નથી જેટલા આપણે એમને ગણાવીએ છીએ આવીશ તમારી બાજુએ આવીશ એટલા ભી મત ઉછલો આમાં અત્યારે ઘટના એવી છે બુરા લગ્ન લાઝમી થા બુરા લગ્ન લાઝમી ઉનકે લહેઝે મેં જો બાદ કી એટલે કાંઈ ન કરી શકીએ કાંઈ ન કરી શકીએ તો એટલીસ્ટ આપણી આજુબાજુની બે થી ત્રણ સ્ત્રી સુખી થાય એની પીડા એની મૂંઝવણ એની તકલીફ ક્યાંક ઓછી થાય તો તમને સ્ત્રીનું સ્વાતંત્ર્ય સમજણ સાહેબ એક સ્ત્રીને તો ખબર પડવી જોઈએ કે રહેવું શું છે મૂંઝાઈ જવું શું છે પોતાની ઈચ્છાઓને નસે નસમાં દાબી દેવી એ શું ચીજ છે એટલે જ્યારે પણ કોકને ઉડતી મહેકતી જોવું તો એને સાથ અને સહકાર આપો એકબીજાની કોણા મારીને એમ ન કે જો તો ખરી કેવી ઉછળી ઉછળી ફરે છે એની બદલે એનો આનંદ લ્યો કે તમારા અસ્તિત્વનું એક અસ્તિત્વ ત્યાં સુધી પહોંચેલું છે એને પણ એટલો અવકાશ આપો જ્યારે જ્યારે કોઈક આગળ વધી રહ્યું છે પાછળ તો પાછળથી ઠોહા મારવાના બદલે એના પગ ખેંચવાના બદલે એને એને વાહ આપો એને થાબડો સાહેબ સ્ત્રીને જરૂર જ એ છે સધિયારાની એને એક એવો આધાર તમે જુઓ એ જ્યારે પણ વાત કરે છે રજૂઆત કરે છે ત્યારે એક એક એના મનમાં ક્યાંક અભાવ છે કે હું નિષ્ફળ જઈશ તો હું તૂટી જઈશ તો સાહેબ આ સભ્યતાએ સ્ત્રીને નિષ્ફળ જવાનો અધિકાર નથી આપ્યો સફળ થવાનો અધિકાર આપ્યો એની માટે બધું વ્યવસ્થા કરી દીધી પાછા ફરવાનો અધિકાર ન આપ્યો પાછા ફરતી વખતે દરેક વ્યક્તિ એમ કે એ તો તારા નસીબ છે દોસ્ત એવું નહીં દરેકમાં પોતાના સંતાનનો ઉછેર જેવો કરે એને વિચાર જ એવા આપે કે એ તમારા ઘરમાં આવતી દીકરાની વહુ એને ઈ સન્માન આપી શકે જ્યારે પણ હું એવા એવા કિસ્સાઓ જોઉં છું ત્યારે મને હંમેશા એવું થાય કે એની માએ એના દીકરાને એવું શીખ્યું હોત તો કે દીકરા કોઈક સ્ત્રીને ના પાડો એના ઉપર હાથ ઉપાડો એનું અપમાન કરો તો એને તકલીફ થાય મને થઈ હતી જે દિવસે તારા પપ્પાએ જાહેરમાં મારું અપમાન કર્યું હતું ત્યારે પણ આપણે બધાને કેવું છે ખબર છે સાસુઓમાં એક મોટી જે પ્રોબ્લેમ થાય છે કઈ થાય છે એમને વરને પોતાનો કરી લેવો છે દીકરાને પોતાનો કરી લેવો છે એવી સાદી રમતા છે જ નહીં દરેક વહુને એવું સાબિત કરી લેવું છે કેમ તારો દીકરો ન રહ્યો ને તારો આપણે એવું બજવ ને અને માને એવું છે ગમે હોય દીકરા હોય ને માના જ હોય એને એકબીજાને કન્વે કરવું છે અને થોડા વખત પછી પુરુષને આ સમજાય જાય છે કે આ તો એક સ્ત્રી ઘરમાં જો સમજ સાથે કુટુંબ સાથે એટલે હું ઘણી વાર હસ્તા આ વસ્તુ કહેતી એવું છું કે જો સમજ સાથે સ્ત્રીઓ આમ એકતા રહ્યો જ ને તો એમને ખબર હતી કે આ બધા એક થશે ને તો તકલીફ થશે આમનું સંગઠન અઘરું છે સત્તાઓ પલટી નાખશે સમાજ બદલાવી નાખશે સભ્યતાઓ બદલાવી નાખશે અહીંયા સરસ એક સ્લોગન છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ પણ મારે એક લાઈન ઉમેરવી છે કે જે ખરેખર સરદાર ધામ કરે છે સાહેબ વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ મેં એટલે જ કીધું કે આ સરદાર ધામ નહીં સરદાર ધર્મ છે એક વ્યક્તિનું પેલા નિર્માણ કરીએ છીએ એક એક રૂપિયા તમે એક એવો સમાજ બનાવવા માંગો છો એક વ્યક્તિને એટલી ડેવલપ કરવા માંગો છો કે સમાજ બદલાવી શકે સમાજની તાસીર બદલાવી શકે પણ માય ડિયર ગર્લ્સ એન્ડ બોયસ સર્ટિફિકેટ હોવાથી તાસીર નહીં બદલાય તસવીર બદલાશે તાસીર બદલાવવાનો જરૂર છે વિચાર બદલાવાની જરૂર છે મારે મારી સમજ બદલાવાની જરૂર છે મારે મારી જોવાની દ્રષ્ટિ બદલાવાની જરૂર છે એક માટીના નામની એક અદભુત સ્ત્રી બહુ જ સરસ ટેબલ ટેનિસ રમતી બહુ જ એટલે બહુ જ સરસ રમતી એને એક વખત એક પત્રકાર એવું પૂછ્યું હતું કે યાર તમે તેતાલીસ વર્ષે આટલું સ્થિરતાથી આટલા ફિટ રહીને વિમ્બલ્ડન કેવી રીતે જીતી શકો ત્યારે એને બહુ જ કટાક્ષતાથી એને એકદમ આમ ઓલા ઓલા પત્રકારની આંખમાં આંખ નાખીને કીધું કે ટેનિસના દડાને નથી ખબર કે હું તેતાલીસ વર્ષની છું જગતની તમામ પ્રકારની રમત જગતની તમામ પ્રકારની રમત છ ઇંચના મેદાનમાં રમાય છે તમે ડુપ્લેક્સમાં રહેતા હો તમે બંગલામાં રહેતા હો પણ અંતે તમે કોકના હૃદયમાં અહીંયા જ રહ્યો છો આપણી સમજની તકલીફ ત્યાંથી શરૂ થાય છે મને પહેલી વાર કોઈક આંટી કે મને એમ થઈ જઈ લે પૂરું આપણી વસંત ગઈ પાનખર આવી ગઈ હવે હું જીવું સાડીના કલર લેતી વખતે જયારે સ્ત્રી એમ ગવા મારા પહેરાય ત્યારે મને બહુ જીવું થાય શું કામ નહીં કોઈ એક્સ વાય ઝેડ વ્યક્તિ મારા કલર ના નક્કી કરી શકે હું કહીશ મારી જાતને હવે નેહલ આ કલર નહીં બીજો કલર હંમેશા જ્યારે તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ તમને તમારા ઉંમરની સભાનતા આપી રહી છે ત્યારે તમે આ જ ટેનિસના દડાની યાદ રાખો કે એને ક્યાં ખબર છે જે દિવસે તમે તમને વૃદ્ધ સમજવા માંડ્યા તે તમને તકલીફ છે જે દિવસે તમે તમને નબળા સમજવા માંડ્યા તે દિવસથી તકલીફ જે આ વિરોધ પક્ષ છે તે દિવસે તમે જગતની સૌથી મોટી રમત સૌથી મોટી વસ્તુ હારી ગયા છો મારી જીતનો આધાર મારી સમજનો આધાર હું જ હોઈ શકું તમને સરદારધામ એક રૂપિયો આપીને ભણવાની વ્યવસ્થા કરી શકે તમને પુસ્તકો આપી શકે તમને સારા ટ્યુટર આપી શકે તમને એસી ક્લાસરૂમ આપી શકે બેસ્ટ ફૂડ આપી શકે પણ ભણવું તો તમારે જ પડે મોબાઈલમાંથી બહાર મારે જવું પડે ફેસબુકની બહારની દુનિયા મારે સમજવી પડે વોટ્સઅપના સ્ટેટસ બદલાવાના બદલે સ્ટેટ બદલો તમારા મનનો અને અહીંયા જો કોઈ દીકરી આ વ્યવસ્થાનો લાભ લે તો મગજમાં એક સંકલ્પ ચોક્કસ ને ચોક્કસ કરે કે જે દિવસે હું કંઈક બની જાય સરદાર ધામના હિસાબે આ પાટીદાર સમાજના હિસાબે તો હું વ્યક્તિગત રીતે પાંચ દીકરીને આગળ લાવવાની જવાબદારી લઈશ પણ આપણે એવું માનીએ છીએ કે સમાજની જવાબદારી છે મને આગળ વધારવાની મારી કોઈ નહીં ત્યાં ભૂલ શરૂ થાય છે અને બીજું મારે એક ટકોર સાથે એવું કહેવું છે કે જ્યારે અહીંયાથી કોઈક ભણે છે અહીંયા કોઈક ગરીબ જે છે એની દીકરીઓ ભણે છે ત્યારે બહાર નીકળતી વખતે તમે આપેલા અનુદાન માટે એ વ્યક્તિને રિયલાઇઝ ન કરાવો અમે તમે ત્યાંથી ભણ્યા અમે પાંચ હજાર રૂપિયા આપ્યા હું સંસ્થાઓ સાથે જોડાયેલી છું એટલે મને ખ્યાલ છે જ્યાં સુધી રિયલાઈઝ નથી કરાવી દેતા કે જે વ્યક્તિ આગળ વધી એમાં આપડાઈ તે બે ત્રણ તમે જે ચાર રોટલી ખાધી એમાં એક રોટલા એક રોટલી આપડી હતી જો યાદ રાખવાનું કામ એને સોંપો માણસને નહીં જે દિવસે આ લોકોએ તમારું યાદ રાખવું ત્યારે ઓલોડા એમ કહેશે કે હવે નીચે બધું સરભર થઈ ગયું દોસ્ત હવે કાંઈ ઉપરના ચોપડાની જરૂર નથી અને બીજું કે તમારું ભણવું તમારું આગળ વધવું તમારું સમાજમાં નામ બનાવવું એનો અર્થ એ જરાય નથી કે તમે તમારી શ્રદ્ધામાંથી તમારા સંસ્કારમાંથી તમારા વિચારમાંથી રાજીનામું આપી દેવું મેં ઘણી બધી વાર એવું એવું કહેતા સાંભળ્યું છે કે આઈ ડોન્ટ બિલીવ ઇન રિલીજીયન આટલું ઇંગ્લિશમાં બોલી લેવાથી તમે ત્યાંથી કંઈ એપ્રુવલ નથી લઈને આવ્યા હતા કોઈ પણ એની શ્રદ્ધાને ઘણી બધી વાર એવું એવું સાંભળે કે આવી બધી અંધશ્રદ્ધાઓમાં મારી માન્યતા નથી સાહેબ તમારા ઘરની દાદી એસી વર્ષથી એક સમજ સાથે જીવી રહી છે કે હું આ રીતે માળા ફેરવીશ ને તો મને ઉપરવાળો મળશે ત્યારે તમે તમારા જ્ઞાનનો પ્રવાહ આપી આપીને એની એક શ્રદ્ધાને શું કામ ડિસ્ટર્બ કરો છો તમને નવી શ્રદ્ધા રોપતા કરવી હોય તો તમે તમારી જાતમાં કરો અન્યમાં કરો ખોટી બીજી દિશા તરફ જવાનું બંધ કરી દો એક વખત એક પિતા મરણ પથારી હતા અને એને લાગતું તો બાપ દીકરી બે જ હતા અને ક્યાંક હવે પિતાને સમજાઈ ગયું હતું કે ગમે ત્યારે દ્વાર ખટખટ આવશે ને આપણે ઉપર જવું પડશે એટલે એના પિતાએ એની દીકરીને બોલાવી કે બેટા તને તો ખબર જ છે કે આપણે બે જ છીએ માતા તો છે નહીં એટલા માટે હું તને થોડું ઘણું આપણું બધું જે છે એ હું તને સમજાવી દઉં કે અહીંયા આટલું છે અહીંયા આટલું છે પણ આ એક ઘડિયાળ છે બેટા સાહેબ જો ને તારા દાદાએ મને આપી હતી અને લગભગ બસો એક વર્ષ જૂની ઘડિયાળ છે તો આ બાજુવાળા જે ઘડિયાળલી છે ને ત્યાં જેને પૂછ્યા આવ ને કે આ ઘડિયાળના કેટલા આવે દીકરી રમતી ગમતી ઉત્સાહે જઈ અને ઓલા ઘડિયાળવાળા ભાઈને પૂછે છે કે આ ઘડિયાળના કેટલા આવે તો ઓલા ભાઈ આમથી આમ ડાબે જમણે ઉપર નીચે કરીને કીધું કે પાંચસો રૂપિયા આવે દીકરી આવીને પિતાને કીધું કે એ ઘડિયાળ કીધું કે દાદાની ઘડિયાળના પાંચસો રૂપિયા આવે પિતાએ કીધું કાંઈ વાંધો નહીં કામ કરો કોફી શોપવાળા છે ને એને પૂછ કે આ ઘડિયાળની બદલામાં તને કેટલી કોફી અને શું આપે એટલે એ કોફી શોપવાળાને ત્યાં જાય છે અને એમ કે છે કે આ ઘડિયાળ મારા દાદાની છે મારા પપ્પાએ કીધું છે આના બદલામાં તમે અમને કેટલી કોફી ને તો કે તમારે લગભગ ત્રણેક કપ કોફી આવે એનાથી વધુ આ ઘડિયાળના બદલામાં કાંઈ નહીં આવે ઘડિયાળ તો જૂની છે ને પટ્ટોય થોડોક ગયેલો છે છે તૂટે એવી સ્થિતિમાં જવા દીકરી પાછી પિતા પાસે કોફી કોફી આવે બીજા છે એ દીકરીને એવું કે છે કે ઓલા કરિયાણા વાળા ભાઈ છે ને એને પૂછ ને કે આ ઘડિયાળના બદલામાં ચોખા આપણને કેટલા આપે દીકરીને એમ થાય કે એટલી બધી એ કંઈ તકલીફ નથી એ ઘડિયાળના બદલામાં આપણે ચોખા લેવા જોઈએ કે એવું કંઈ કરવું જોઈએ એ જાય છે અને ચોખાવાળાને એમ કે છે કે ભાઈ આ ઘડિયાળના બદલામાં તમે અમને કેટલા ચોખા આપો એટલે ઓલો એ તે સેજ જ જુએ છે કારણ કે આ તો બંધ છે ભલે બસો વર્ષ જૂની હોય એમાં રિપેરિંગ છે જે આમાં કેટલું બધું કરવાનું છે તો કે આના બદલામાં અમે તમને પાંચ કિલો ચોખા આપીએ એથી વધુ તો ન આવી શકે એટલે પિતા પાસે જઈને એવું કહે છે કે પછી થોડી દીકરી ઇરિટેટ થઈ જાય પપ્પા તમે મને ઘડિયાળીવાળાને ત્યાં મોકલી એને પાંચસો રૂપિયા કીધા તોય તમે ઘડિયાળનો વેચીએ કોફીવાળા ત્રણ કોફીનો કીધું તોય તમે એનો વેચી કરીયાણાવાળાએ પાંચ કિલો ચોખાનું કીધું તોય તમે ન આપે તમારા મનમાં છે શું પિતા કે કાંઈ નહીં કામ કર થોડે આગળ જઈશ ને એટલે એક આપણા ગામમાં મ્યુઝિયમ છે ત્યાં જઈને તું આપ કે ઘડિયાળના કેટલા આવે દીકરીને જરાય ગમતું નથી તેમ છતાં પિતા જાય છે અને દીકરી જાય છે એટલે મ્યુઝિયમ કહે છે કે આ ઘડિયાળના કેટલા આવે એટલે મ્યુઝિયમ વાળો પારખી હતો સમજવાળો હતો એને કહેવું ન પડ્યું કે બસો વર્ષ જૂની ઘડિયાળ હતી એને તરત ઘડિયાળ જોયું અને થોડું આમથી આમ ખોલીને એમ કીધું કે હું તમને આ ઘડિયાળના દસ લાખ રૂપિયા આપીશ કારણ કે જૂની છે સાઇન છે મ્યુઝિયમમાં રાખી શકાય એવી છે અને ઇન્ટરનેશનલ બજારમાં તો આ ઘડિયાળનું બહુ જ મોટું મૂલ્ય છે દીકરી હસ્તી કુતી બાપ પાસે આવે છે એમ કહે છે પપ્પા એ લોકોએ દસ લાખ રૂપિયા મને ઘડિયાળમાં આપી પછી પિતાએ આમ છેલ્લા છેલ્લા શ્વાસ રોકી રાખ્યા હતા પોતાના સમજ આપવા માટેના ધ્રુજતા હાથે એ ઘડિયાળ પોતાની દીકરીના હાથમાં આપી પોતાનો હાથ ઉપર મૂકીને કીધું કે બેટા જે વ્યક્તિ તારી કિંમત સાચી કરી શકે ને એના જ હાથમાં તારી જાતને સોંભ છે ખોટા કરિયાણાવાળાને ત્યાં કોફીવાળાને ત્યાં ઘડિયાળીને ત્યાં પોતાની કિંમત લગાવવાના બદલે જે ખરેખર હોય જે તારા તારા અસ્તિત્વના તારા સપનાઓના તારા જીવનની કિંમત જ્યાં આંકી શકે ત્યાં જઈને પોતાનું રોકાણ કરજે ત્યાં પોતાની જાતને થઈને ધરજે તો તને સમજાશે કે તારી કિંમત શું કે જે લોકો જે લોકો તમારા અસ્તિત્વની કિંમત તમારા હોવાથી પણ ઓછી લગાવતા હોય દોસ્ત નાખજો હળવેકથી એમને પણ ખબર ન પડવી જોઈએ કે હવે આ કંપનીમાં એનું રોકાણ નથી સરી જજો અને જગ્યા કરવી એ તો સ્ત્રીને આવડે જ છે ખસી જતા મેં પહેલા જ કીધું તો ખસી જતા વહી જતા ભૂસી જતા નીકળી જતા પસાર થઈ જતા એ તો મારા ગુણ છે નદી છું તળાવ થોડું બંધિયાર કે હું ગંધાઈ જાઉં મારા લહેજામાં એ વલણ છે વહેણ છે સીટી વગાડવાની ને વાગે રસોઈની એટલે પૂછવું પડે હું બાર ગામ છું પણ અહીંયા બેઠેલી સ્ત્રીઓ તે તો છે રસોઈ સો છેલ્લી એક બે વાત કઈ અને મારી વાણીને શાંત કરી દો અને તમારા મનને પણ પહેલું તમે શું છો એ તમારે કોઈ પાસેથી શીખવાની સમજવાની જરૂર જરાય નથી કોઈક એક વ્યક્તિ આવતી આઠમી માર્ચ બે હજાર બાવીસમાં તમને એમ કહે કે તમે ઉઠી જાઓ જાગી જાઓ સમજી જાઓ તમે શું છો એવું પણ કરવાની જરૂર તમે તમારી જાતને પૂછતા થઈ જાવ સાહેબ તમને સો સવાલ કોઈ કરે એ પહેલા તમે તમારી જાતને સવાલ કરતા થઈ જાઓ તમે કેવા લાગો છો કેવા લાગો છો એનો એપ્રુવલ કોઈ આપે એ પહેલા અરીસામાં રોજ તમારી જાતને એમ કહી જાઓ તું બહુ દોષ સુંદર છો સાહેબ સાચું કહું તમને હજી કોઈ ઈશ્વર કરે અહીં બેઠેલી કોઈ વ્યક્તિની વિકલાંગતાની એક પણ પ્રકારની પરખ ન થાય સ્પર્શ પણ ન થાય તમે મારા જેવી સંસ્થાઓમાં આવીને જુઓ ને તો તમને સમજાય કે તમારું શરીર સંપૂર્ણ હોવું તમારું મન તમારા કાબુમાં હોવી તમારી ઈચ્છા વ્યક્ત કરવાની આવડત તમારામાં હોવી તમારું સ્થિરતાથી ઊભું રહેવું તમારું કોઈકની આંખમાં આંખ નાખીને જોવું કોકનું બોલેલું તમારે સાંભળવું અને સમજપૂર્વક પછી કોઈ ત્રણ વ્યક્તિને કહેવું એ પણ એક ઈશ્વરીય ગુણ જ છે એ પણ ઈશ્વરે કરેલી કરુણા જ છે તમે આવીને જુઓ અમારા બાળકોને તો તમને સમજાય કે અઠ્યાવીસ વર્ષની દીકરી હોય દેખાવડી હોય પણ મેન્સ્ટ્રુઅલ હાઇજીન કેમ કરવું એને આવડતું એ શરીરની સભાનતા એની અંદરનો હોય અને પોતાના અઠયાવીસ વર્ષના દીકરાને પોતાની ચાલીસ વર્ષની દીકરાને એક માં સંધિવા થઈ જાય ત્યાં સુધી તેડી તેડીને દરેક ડોક્ટર પાસે સંસ્થાઓ પાસે ફરતી હોય સાહેબ દુઃખ એને કહેવાય ત્રણ ટાઈમ આપણને શ્રેષ્ઠ જમવાનું મળે છે આપણે ત્યાં ત્રણસો દિવસમાં રોજ નવા કપડા પહેરી શકીએ એટલા કપડા તમારી પાસે હોય તો તમે સુખી જ છો તો તમે સુખી જ છો હું ઘણી બધી વાર કહું કે અહીંયા બધી રાત જાહેરાત થતી હતી ને કે ભાઈ એક રૂપિયો ત્રણસો પાસઠ દિવસ ત્યારે અહીંયા બેઠેલી દરેક સ્ત્રી ક્યાંક એવો વિચાર કહીશું કે તમારા ભાઈને પૂછીને કરશું ત્યારે થોડી સભાનતાપૂર્વક આપણે બ્યુટી પાર્લરમાં જઈએ છીએ ત્યારે આપણા ભાઈને પૂછીને જઈએ છીએ કે ચારસો રૂપિયાનું ફેશિયલ થઈ ગયું છે કદાચ નહીં સાહેબ સાચા અર્થમાં મારી માટે સેવા એ છે કે તમારા અંગત ખર્ચામાંથી થોડી કાપકૂપ કરીને અન્ય વ્યક્તિને સુખી કરવા માટે તમે જેમાંથી થોડું ઘણું આપો એ જ સાચી સેવા છે ઉછાળ હોય જુવાળ હોય ત્યાંથી આપે એ તો ઈશ્વરની કરુણા છે એની ઉદારતા છે પણ મારી પાસે કશું ન હોય અને હું કોઈકને રાજી કરું કોઈક વ્યક્તિ ઉદાસ છે કોઈ વ્યક્તિ ઉદાસ છે તો એને એક ક્ષણ સાંભળી લેવામાં જરાય ખોટું નથી કોઈ વ્યક્તિ લબળી લઈ છે લથડી રહી છે કોઈ સ્ત્રીને છેલ્લો એક અવકાશ છે કે આત્મહત્યા કરું ન કરું આમ ન કરું એ એની ક્ષણ સંભાળી લેવામાં જરાય ખોટું નથી કોઈ વ્યક્તિ મૂંઝાઈ રહી છે આર્થિક રીતે સામાજિક રીતે સંવેગિક રીતે એક ક્ષણે એનો સાથ આપી દેવામાં જરાય મોડું નથી કોઈક વ્યક્તિ તમારા એકાદ રૂપિયાના હિસાબે પોતાના જીવનનો આખો ચિતાર જો બદલાવી શકતો હોય તો એ ક્ષણે એ આપી દેવામાં જરાય ખોટું નથી અને ઈશ્વર કરે ઈશ્વર કરે કે આપણે એવા ક્ષણોને ચોરતા માણસ થઈ જઈએ કે અન્યની અનેક ક્ષણોને આપણે બદલાવી શકીએ એવા પાવર થાવો આપણે થઈ જઈએ એટલી સંવેદના આપણી અંદર આવે એટલી લાગણી આપણી અંદર આવે કે આપણે કોઈકના સુખનું કારણ બનીએ કોઈકની પીડાનું કારણ આપણને ઈશ્વર ક્યારેય ન બનાવે તમે બોલો ને તમારા શબ્દથી એકાદ સ્ત્રી દુઃખી થાય એકાદ સ્ત્રી દુભાય એવું વાક્ય મારા મનમાંથી ક્યારેય જો ન નીકળે તો મને સમજાણું હોવું જોઈએ કે વુમન એમ્પાવરમેન્ટ શું છે માન માણસનો છે દિવસ છે સ્ત્રીનો છે દિવસ છે એ શું છે આજે એક સંકલ્પ તો મારી બહેનો કરો કરો ને કરો કે આજ પછી હું એવું કાંઈક નહીં બોલું કે કોઈક સ્ત્રીનું ઘરમાંથી બહાર નીકળવું કાં બંધ થઈ જાય અને કાંઈ ને વિચાર આવે કે ઓલી મારી માટે આવું કહેતીતી કાંઈ જ ન કરો સંકલ્પ ન કરો તો કાંઈ નહીં આટલો સંકલ્પ કરો અને બીજું કે મારા હિસાબે આ પૃથ્વી પરની એકાદ સ્ત્રી સુખી થાય એવી હું નૈતિક જવાબદારી અંગત રીતે પ્રોમિસ હું મારી જાતને આપું એટલું કરીએ ગૃહિણીઓને સન્માન આપતા શીખીએ તમને બહાર નીકળવા મળે છે નામ કમાવા મળે છે કામ કરવા મળે છે એ ક્યાંક તમારી આજુબાજુની વ્યવસ્થા અને ઉપરવાળાની કરેણા છે હંમેશા આપણી લાયકાત હોય એવું જરૂરી નથી એનો અર્થ ઘરે રહી છે એની પાસે લાયકાત નથી એવું નથી ક્યાંક અવકાશ નથી એટલે એને પણ સન્માન આપો એને જ્યારે મળો ત્યારે એને પણ થોડું હક કરીને કહો કે યાર મારા તો ચોખા બગડી જાય છે પણ તમારા મગનો બગડે નહીં એને કહો કે તમે ઘરે રહ્યો છો તમે ઘરે રહ્યો છો તો સમાજ સારો છે કોઈ ટ્રસ્ટ મી જે જ્યાં છે ત્યાં યોગ્ય જગ્યાએ જ છે આપણી મથામણે છે કે નદીના સામે કાંઠે સુખ છે આ કાંઠે મુંજારો છે પણ જે નદીના ઓલા કાંઠે છે ને એને એમ થાય છે કે અહીંયા હોત ને દરેક અને બીજું ઘરે રહેતી તમામ સ્ત્રીઓને કહું કે બહાર રહેતી સ્ત્રી કામ કરતી સ્ત્રીને બપોરે સુઈ જવું છે એને પણ સિરિયલના એપિસોડ રિપીટેડલી જોવા છે પણ એના ઉપર કોઈ જુદી જવાબદારી છે એટલે એને ઘરની બહાર નીકળવું પડે છે એટલે બહાર નીકળતી સ્ત્રીઓ સ્કૂટર લઈને ફર નીકળી જાય છે એ ફરવા નથી જતી કામ કરવા જાય છે એને પણ પોતાના સમયનો જવાબ એનાથી ઉપરીને દેવો પડે છે બંને એકબીજાના પૂરક છે બંને એકબીજાની સાથે છે ગૃહિણી આ નથી અને ઓલા મહાન મેં કીધું એમ જે જ્યાં છે એ પોતાની શ્રેષ્ઠમ અવસ્થામાં છે એટલો ગર્વ આપણે એકબીજા માટે લઈતા જઈએ એકબીજાને ગમતું આકાશ આપીએ અને એકબીજાની મોકળાશમાં ને એકબીજાને મળતી સ્વતંત્રતાનો આનંદ લઈએ જ્યારે જ્યારે પણ સ્ત્રી સફળ થાય ત્યારે એ એની આવડતના હિસાબે થઈ છે એને આ સ્ત્રી હોવાના વલણના હિસાબે થઈ છે એવી ગેરસમજણમાંથી દરેક estriba arabe e in nombre pratera.